નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ 22/4/2024ના રોજ જે સંસ્કૃત વિષયનો પેપર લેવાનો છે તેના મોસ્ટ એમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું. કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને આ સંસ્કૃત વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે તે વિષયનું એટલે કે સંસ્કૃત વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે અને આ અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે, તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ PDF મેળવી લેવી. ચાલો આપણે શરૂ કરીએ દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. જોઈએ પ્રશ્ન 1. નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો જેમના ગુણ છે 10. તો અહીં તમને જે વાક્યો આપેલા છે તેવા જ તમારે સારા અક્ષરે તેમની નીચે લખવાના છે. જે વાક્ય તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ કે ધોરણ 3-8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની PDFની કિંમત 20 રૂપિયા, ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની PDFની કિંમત 20 રૂપિયા. વોટ્સઅપ પર PDF મેળવવા માટે સંપર્ક કરો 70 42 22 55. બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDFની કિંમત 35 રૂપિયા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો કોઈ પણ 5, જેમના ગુણ 5. નંબર 1. ભારત દેશ શું સિદ્ધ કરનારો અને સાધનારો થાવો એમ કહેવાયું છે? તો જવાબ આવશે ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો. નંબર 2. શસ્ત્ર ધારકમ ખાલ જગ્યા ધારકમ, તો જવાબ આવશે શાસ્ત્ર. ત્યાર પછી નંબર 3. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે શું? કે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારું. નંબર 4. ભારત દેશ સેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવી છે? તો જવાબ આવશે કર્મ અને ધર્મને. નંબર 5. ભારતમ ભારતમ ખાલ જગ્યા ભારતમ, તો ભવતું. નંબર 6. ભક્તિ સાધકમ ખાલ જગ્યા સાધકમ, તો મુક્તિ. ત્યાર પછી જોઈએ જોડકા જોડો, તેમના ગુણ 5. નંબર 1. મયુર હતો મોર, પાદપ તો ઝાડ, મહાદેવ તો મહાદેવ, પુસ્તકમ તો પુસ્તક, ને પિક હતો કોયલ. ત્યાર પછી જોઈએ ક. નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ 5, જેમના ગુણ 10. નંબર 1. કિશોર કુત્ર ગચ્છતી, તો જવાબ આવશે કિશોર પાઠશાલામ ગચ્છતી. નંબર 2. પૂનમ કિમ કરોતી, તો પૂનમ ભોજનમ કરોતી. નંબર 3. જન્મદિને ધારા કતમે વર્ષે પ્રવેશતી, તો જવાબ આવશે જન્મદિને ધારા એકા દશમે વર્ષે પ્રવેશતી. ત્યાર પછી જોઈએ નંબર 4. ધારા કતિ દીપાન પ્રજ્વલયતી, તો જવાબ આવશે ધારા એકાદશ દીપાન પ્રજ્વાલયતી. નંબર 5. ધારા જન્મદિનોત્સવે કશ્યાહ વંદનામ કરોતી, તો જવાબ આવશે ધારા જન્મદિનોત્સવે સરસ્વતી માતુઃ વંદનામ કરોતી. નંબર 6. વૈશાલી કિમ કરોતી, તો જવાબ આવશે વૈશાલી પ્રાર્થનાખંડે સુશોભનમ કરોતી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દને સંસ્કૃત ભાષામાં લખો ગમે તે 5, જેમના ગુણ 5. નંબર 1. જમણો પગ તો દક્ષિણ પાદમ, ડાબો હાથ તો વામ હસ્ત, ધીમે તો મંદન, બધા જ અંગ તો સર્વાગહ, રમીએ તો ખેલામહ, કપાળ તો લલાટમ. ત્યાર પછી બ. નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો કોઈ પણ 5, જેમના ગુણ 10. નંબર 1. આ મારી શાળા છે, એષ્યહ મમ વિદ્યાલય અસ્તિ. નંબર 2. મારી શાળા સુંદર છે, તો મમ વિદ્યાલય સુંદરઃ અસ્તિ. નંબર 3. શાળા 11 વાગે શરૂ થાય છે, તો વિદ્યાલય 11:50 વાદને આરંભતે. ત્યાર પછી નંબર 4. પત્ર ક્યાં છે, તો પત્રમ કુત્ર અસ્તિ. નંબર 5. બધા મળીને રમીએ, તો સર્વે મિલિત્વા ખેલામહ. નંબર 6. હું જ્ઞાન આપું છું, તો અહમ જ્ઞાનમ દદામિ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4. ચિત્ર ઓળખીને તેનું સંસ્કૃતમાં નામ લખો કોઈ પણ 5, જેમના ગુણ 5. તો જોઈએ કેશ્યાહ, ઓષ્ઠ હ. ત્યાર પછી નંબર 3. કર્ણ હ. નંબર 4. નેત્રમ. નંબર 5. દંતા હ. નંબર 6. ગ્રીવા. ત્યાર પછી જોઈએ બ. ક્રિયા ઓળખીને તેને સંસ્કૃતમાં લખો કોઈ પણ 5, જેમના ગુણ 5. તો પહેલું અહીં ચિત્ર છે પાઠશાલામ ગચ્છામિ, તો અને બીજું ચિત્ર પઠામિ. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે લિખામિ.
ત્યાર પછી એની બાજુમાં ચોથું ચિત્ર આપેલું છે નૃત્યમી, ત્યાર પછી અહીં 5 નંબરનું ચિત્ર છે પશ્યામી, અને 6 નંબરનું અહીં ચિત્ર આપેલું છે પ્રાર્થના ગીતમ ગાયામી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 5. ચિત્ર જોઈએ તેના આધારે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમનો ગુણ છે 5. તો જોઈએ આપણે. નંબર 1, મંદિરસ્ય ખાલી જગ્યા નદી અસ્તિ ઉત્તરે. નંબર 2, મંદિરસ્ય ખાલી જગ્યા ક્રીડાંગણમ અસ્તિ તો પશ્ચિમે. નંબર 3, મંદિરસ્ય ખાલી જગ્યા ઉદ્યાનમ અસ્તિ પૂર્વે. નંબર 4, મંદિરસ્ય ખાલી જગ્યા પ્રવેશ દ્વારમ અસ્તિ દક્ષિણે. નંબર 5, મંદિરસ્ય પૂર્વે ખાલી જગ્યા અસ્તિ ઉદ્યાનમ. ત્યાર પછી જોઈએ બ, ઉદાહરણ દર્શાવ્યા. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો કંઈ પણ 5, જેમના ગુણ પણ છે 5. નંબર 1, અહમ વિમાનમ પશ્યામી તો અહમ ચિત્રમ પશ્યામી, એ કૌંસમાં પહેલા છે શબ્દનો ઉપયોગ કરીને લખવાનું છે. નંબર 2, અહમ શિક્ષકમ નમામી તો અહમ દેવમ નમામી. ત્યાર પછી નંબર 3, અહમ પુષ્પમ દદામી તો અહમ પત્રમ દદામી. નંબર 4, અહમ સ્નાનમ કરોમી અહમ અભ્યાસમ કરોમી. નંબર 5, અહમ ગીતમ લિખામી અહમ ગૃહ કાર્ય લિખામી. ત્યાર પછી ક, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો 5 પ્રશ્નો, કુલ ગુણ પણ 5. નંબર 1, સુરેશ મંદિરમ ગચ્છતી તો જયેશ અપી મંદિરમ ગચ્છતી. નંબર 2, સુધા પુસ્તકમ પઠતી મનોરમા અપી પુસ્તકમ પઠતી. નંબર 3, જાનકી કાર્યાનમ ચાલયતી તો જનક અપી કાર્યાનમ ચાલયતી. નંબર 4, શિક્ષક ગીતમ ગાયતી છાત્ર અપી ગીતમ ગાયતી. નંબર 5, હર્ષ ગૃહસ્ય સમીપે ક્રીડતી તો માલા અપી સમીપે ક્રીડતી. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 6, કાવ્ય પૂર્તિ શ્લોક પૂર્તિ કરો કોઈ પણ 2, જેમના ગુણ છે 10. તો અહીં કાવ્ય પૂર્તિ આપેલી છે અને શ્લોક પૂર્તિ પણ આપેલી છે, જે આ રીતના તમારે તેને પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું 2 ધોરણના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.